ગુડ મોર્નિંગ વિદ્યાર્થી બાર દોસ્તો કેમ છો બધા મજામાં હવે આજે આપણે ગણિત ગમત શ્વાપોથીમાં પ્રકરણ અગિયાર આપણે ભણવાનું છે પાઠ્યપુસ્તકમાં પ્રકરણ અગિયાર આપણે ભણી ગયા હવે પછી શ્વાપોથીમાં ભણીશું બરાબર છે પ્રકરણ અગિયાર છે સંખ્યાઓ તો અહીંયા આપણને પચાસથી એકાવનથી સાઠ સુધીની સંખ્યા આપેલી છે બરાબર આપણે પાઠ્યપુસ્તકમાં એકાવનથી સો સુધીની ભણી ગયા હવે સ્વાપોથીમાં આપણે એકાવનથી સો સુધીની ભણીશું પણ આજે આપણે એકાવનથી સાઠ સુધીની સંખ્યા ભણવાની છે બરાબર છે અહીંયા આપણને દસ દસના પાંચ જૂથ આપેલા છે એક બે ત્રણ ચાર અને પાંચ તો અહીંયા પાંચ દશક લખેલા છે જો અહીંયા દસ દસના પાંચ જૂથ છે એટલે પાંચ દશક અને અહીંયા છૂટું મીંડું એક આપેલું છે એટલે અહીંયા એક એકમ બરાબર તો પાંચ દશક અને એક એકમ એનાથી બનતી સંખ્યા એકાવન થશે બરાબર છે પાંચડે એકડે એકાવન આપણને પૂછવું હોય પરીક્ષામાં કે પાંચ દશક અને એક એકમથી બનતી સંખ્યા લખો અહીંયા બરાબર અને પાછળ ચોરસ ખાનું ખાલી આપ્યું હોય તો અહીંયા આપણે બંને સંખ્યાને ભેગી કરવાની છે પાંચે એકડે એકાવન બંને સંખ્યા ભેગી કરીને ચોરસ ખાનામાં લખીએ એનાથી બનતી સંખ્યા એકાવન થશે પછી આપણે દસ દસ ના જૂથ ગણીએ કે દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ તો અહીંયા આપણે પચાસ આવશે વત્તા તો અહીંયા વત્તાની નિશાની છે સરવાળાની બરાબર તો અહીંયા છૂટું મીંડું કેટલું આપેલું છે તો કે એક જ છે તો અહીંયા પચાસ વત્તા એક આપણે કરીશું તો બરાબર એનાથી બનતી સંખ્યા કેટલી થશે તો કે પાંચડે એકડે એકાવન અથવા આપણે પચાસ ને એકાવન પાંચડે મીંડે પચાસ પછી પાંચડે એકડે એકાવન એમાં આવે છે ને તો અહીંયા એકાવન આવશે ને એને સામે શબ્દ લખવાનો છે એકાવન અહીંયા શબ્દો લખેલો છે એકાવન બરાબર આપણે શબ્દને અંકો સાથે અંકોને શબ શબ્દો સાથે ઓળખવાના છે એટલે પરીક્ષામાં ગમે એમ પૂછાય કે અંકો ઓળખી શબ્દ લખો તો આપણે લખવાના છે અને એમ પૂછાય કે શબ્દ ઓળખી અને તેનો સાચો અંક લખો તો પણ આપણને આવડવું પડે બરાબર છે પછી એવી જ રીતે બીજી લાઈન છે દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ દરેક લાઇનમાં પાંચ પાંચના દસ દસના પાંચ જૂથો આપેલા હશે બરાબર છે એટલે પાંચ દશક અને બે એકમ બે મીંડા છૂટા છે એટલે બે એકમ છે એટલે એનાથી બનતી સંખ્યા બાવન થશે દસ દસના પાંચ જૂથ છે એટલે પચાસ વત્તા બે મીંડા છૂટા છે એટલે બે બરાબર બાવન તો અહીંયા શબ્દોમાં લખેલા છે બાવન અહીંયા પણ પાંચ દસક ત્રણ એકમ એનાથી બનતી સંખ્યા ત્રેપન છે તો દસ દસના પાંચ જૂથ આપેલા છે તો પચાસ વધતા ત્રણ મીંડા છૂટા છે તો અહીંયા ત્રણ બરાબર ત્રેપન બંને સંખ્યા ભેગી કરીએ તો પાંચડે તગડે ત્રેપન આપણે વચ્ચેનું મીંડું ગણવાનું નથી આપણે જો એવી રીતે ગણીએ પચાસ પાંચડે મીડિયા પચાસ પછી એકાવન બાવન અને ત્રેપન તો એનાથી બનતી સંખ્યા અહીંયા ત્રેપન થાય છે તો અહીંયા ત્રેપન લખેલા છે પછી પાંચ દશક અને ચાર એકમ એનાથી બનતી સંખ્યા ચોપન થાય પચાસ વત્તા ચાર બરાબર ચોપન તો અહીંયા ચોપન લખેલા છે પાંચ દશક અને પાંચ એકમ એનાથી બનતી સંખ્યા પંચાવન પચાસ વત્તા પાંચ બરાબર પંચાવન તો અહીંયા લખેલા છે પંચાવન ન પાંચ દશક અને છ એકમ એનાથી બનતી સંખ્યા છે છપ્પન તો પચાસ વત્તા છ બરાબર છપ્પન તો અહીંયા લખેલા છે છપ્પન પાંચ દશક અને સાત એકમ એનાથી બનતી સંખ્યા સત્તાવન થાય તો પચાસ વત્તા સાત બરાબર સત્તાવન તો અહીંયા લખેલા છે સત્તાવન પાંચ દશક અને આઠ એકમ એનાથી બનતી સંખ્યા થશે પાંચે આઠળે અઠ્ઠાવન પચાસ વત્તા આઠ બરાબર અઠ્ઠાવન તો અહીંયા લખેલા છે અઠ્ઠાવન પછી પાંચ દશક અને નવ એકમ એનાથી બનતી સંખ્યા થશે પાંચે નવડે ઓગણસાઠ તો અહીંયા લખેલા છે ઓગણસાઠ પચાસ વત્તા નવ બરાબર ઓગણસાઠ પછી છ દશક બરાબર સાઠ પચાસ વત્તા દસ બરાબર સાઠ તો અહીંયા લખેલા છે સાઠ બરાબર એવી જ રીતે આપણે ગણી ગણીને લખતા શીખવાનું છે દસ દસના જૂથો આપેલા હોય તો જો દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પચાસ ને એકાવન બાવન ત્રેપન અને ચોપન તો અહીંયા ચોપન લખેલા છે પછી દસ વીસ ત્રીસ ચાલીસ પચાસ પછી એકાવન બાવન ત્રેપન ને પંચાવન તો અહીંયા પંચાવન છે બરાબર આપણને એવી રીતે ન ખબર પડે તો અહીંયા આપણે મેં તમને શીખવ્યું જ છે કે મણકાની અંદર આપણે દરેક મણકા જેટલા આપેલા હોય એટલા દરેક મણકાની અંદર આપણે દસ દસ લખી દેવાના છે એટલે તમને ગણતા ફાવે અમુક બાળકો છે એ આમ મીંડા ગણે એક બે ત્રણ એવી રીતે આપણે ગણવા જઈએ તો કોઈ દિવસ આપણો જવાબ સાચો આવે નહીં જો અહીંયા દસ દસ લખી દીધા હોય એટલે આપણે દસ વીસ જ ગણવા પડે દસ 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 કેટલી વાર આપેલા છે તો કે એક બે ત્રણ ચાર ને પાંચ દસ દસ દસના કેટલી વાર જૂથ આપેલા છે તો કે પાંચ વાર તો દસ વીસ ત્રીસ ચાલીસ ને પચાસ આપણે એવી જ રીતે ગણવાનું છે પચાસ પછી એકાવન બાવન તેપન ચોપન પંચાવન ને છપ્પન તો અહીંયા છપ્પન આપેલા છે એવી જ રીતે તમારે આખું પેજ સમજવાનું છે બરાબર પછીના પેજ ઉપર છે જો એકાવનથી સાઠ સુધીની સંખ્યા આપણે લખવાની છે પેલી લાઈન તમને ટપકાવાળી આપી છે ને તે ટપકાવાળી લાઇન ઘૂટી દેવાની છે અને પછી આના જેવીન જેવી સેમ લાઇન બધા જ ખાનામાં ચારે ચાર લીટીમાં લખી દેવાની છે એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન બોલતું જવાનું છે અને લખતું જવાનું છે બરાબર પછી અહીંયા લખો વાંચો અને લખો તો અહીંયા આપણને આપણે આપવું હતું ને આગળ કે પચાસ વત્તા એક બરાબર એકાવન તો એ સંખ્યા એકાવનથી સાઠ સુધી આપેલી છે તો આના જેવું જેવું સેમ જોઈને અહીંયા બાજુમાં તમારે લખવાનું છે પચાસ વત્તા એક બરાબર એકાવન બરાબર આવીને આવી સામેથી જોઈ અને સામેના ખાલી બોક્સમાં તમારે અહીંયાથી પણ અહીંયા જોઈને લખી દેવાનું છે પછી પાંચ દશક અને બે એકમ બરાબર બાવન એ પણ આપણે આગળ આગળના પેજમાં જોઈ ગયા છે તો દસ દસના પાંચ જૂથ આપેલા હોય એટલે અહીંયા પાંચ દશક અને બે મીંડા છૂટા આપ્યા હોય તો અહીંયા બે એકમ એનાથી બનતી સંખ્યા બાવન થાય તો તેના જેવીન જેવી સેમ લીટી આપણે અહીંયા બાજુમાં જોઈન લખી દેવાની છે પાંચ દશક અને બે એકમ બરાબર એનાથી બનતી સંખ્યા બાવન થશે જો આવી રીતે શબ્દ વચ્ચે જગ્યા છોડીને લખવાનું છે એટલે વ્યવસ્થિત દેખાય આમ ભેગું ભેગું છે અહીંયા આવી રીતે જગ્યા છોડી છોડીને લખેલું છે ને તો અહીંયા એટલે ભેગું ભેગું નહીં લખતા એટલે આપણી બુકમાં વ્યવસ્થિત લખાય અને આપણે ફરી વાંચવું હોય ત્યારે વ્યવસ્થિત વાંચવાની મજા આવે એટલે બરાબર આ દરેક લીટી છે તે જોઈ જોઈને સામે સામેની ખાલી લીટીમાં લખી દેવાની છે પછી બાજુના પેજ ઉપર છે જોડકા જોડો જો પચાસ વત્તા સાત આપણને આગળની સંખ્યા આપી હતી એમાંથી આવી રીતે જોઈને લખવાનું આવે અને પછી સામે જોડકા જોડવાના પચાસ વત્તા સાત તો એનાથી બનતી સંખ્યા કઈ થશે તો કે પાંચડે સાતડે સત્તાવન તો સત્તાવન ક્યાં આપેલા છે તો કે અહીંયા તો આપ પચાસ વત્તા સાતને આપણે સત્તાવન સાથે જોડીશું પછી પચાસ વત્તા એક તો પાંચે એકડે એકાવન તો અહીંયા આપણે એકાવન સાથે જોડીશું પછી પચાસ વત્તા પાંચ તો બે પાંચડા પંચાવન તો તેને આપણે અહીંયા પંચાવન સાથે જોડીશું પછી પચાસ વત્તા નવ તો પાંચે નવડે ઓગણસાઠ તેને આપણે અહીંયા જોડીશું પછી એનાથી ઉલટું છે તો અહીંયા અંકો આપેલા છે તેને સામે એકમ દશકની સાથે જોડવાના છે તો પાંચે નવડે ઓગણસાઠ તો ઓગણસાઠમાં એકમ દશકમાં કંઈક ક્યાં જુદા પાડેલા છે તો કહીંયા પાંચ દશક અને નવ એકમ એનાથી બનતી સંખ્યા ઓગણસાઠ થાય તો આપણે ઓગણસાઠને અહીંયા પાંચે નવડે ઓગણસાઠ સાથે જોડીશું પાંચ દશક અને નવ એકમ સાથે બરાબર અહીંયા ચોપન છે તો ચોપનને એકમ દશકમાં ક્યાં છૂટા પાડેલા છે તો કે અહીંયા પાંચ દશક અને ચાર એકમ તો ચોપનને આપણે અહીંયા જોડીશું પંચાવન તો એને અહીંયા છૂટા પાડેલા છે તો એને આપણે અહીંયા જોડીશું પછી છપ્પનને અહીંયા ઉપર જુદા પાડેલા છે પાંચ દશક અને છ એકમ તો એને આપણે અહીંયા જુદા પાડીશું જોડી દેસું બરાબર પછી અહીંયા ત્રણે ત્રણ લીટીમાં આપેલું છે કે ખૂટતી સંખ્યાઓ લખો જો અહીંયા આપણે એકાવનથી સાઠ સુધી શીખા છીએ એટલે અલગ અલગ રીતે ત્રણ લીટીઓ ખૂટતી સંખ્યાની આપેલી છે તો અહીંયા પહેલાં બોક્સમાં એકાવન લખેલા છે તો જે તમને બધા બાળકોને એકડાની લાઈન તો આવડે જ છે બરાબર છે તો એકાવન પછી શું આવે તે તમને બધા બાળકોને ખબર છે પાંચળે એકડે એકાવન પછી બાવન પછી ત્રેપન અહીં ચોપન લખેલા જ છે આગળ મેં શીખવેલું જ છે બરાબર પછી પંચાવન છપ્પન સત્તાવન અઠ્ઠાવન ઓગણસાઠ લખેલા છે પછી અહીંયા આવશે સાઠ એવી જ રીતે બંને લાઈનો તમારે તમારી જાતે પૂરી કરવાની છે જો અહીંયા પહેલાં બોક્સમાં કંઈ ન આપેલું હોય તો આપણને ખબર જ હોય અહીં બાવન આપેલા છે તો આપણે સમજી જ જાઇ કે આ પાંચડાની લાઇન આપેલી છે તો પહેલાં બોક્સમાં પાંચડે એકડે એકાવન આવે અહીંયા બીજી લાઈનમાં ત્રેપન અને ચોપન આપેલા છે તો પણ આપણને ખબર જ પડે કે આ પાંચડાની લાઇન આપેલી છે તો આપણે અહીંયા પહેલાં બોક્સમાં પાંચડે એકડે એકાવન પાંચડે બગડે બાવન પાંચે તગડે ત્રેપન પાંચે ચોકડે ચોપન બે પાંચે પંચાવન એમ આપણે બંને લાઇનો આપણી જાતે લખી દેવાની છે પછી એમ છે સૌથી મોટી સંખ્યા ઉપર ગોળ કરો તો અહીંયા અઠ્ઠાવન બાવન અને પંચાવન આ ત્રણમાંથી કઈ કઈ સંખ્યા મોટી છે તે તમને ખબર જ છે તો આપણે પાંચે એકડાની લાઇન લેવાની છે તો એકાવનની લાઇન જોવાની છે જો જે આ ત્રણમાંથી છેલ્લે જે સંખ્યા આવતી હોય તે મોટી કહેવાય તો એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન સત્તાવન ને અઠ્ઠાવન આ ત્રણમાંથી કઈ સંખ્યા છેલ્લે આવે છે એકાવનની લાઇનમાં તો કે અઠ્ઠાવન તો તે સંખ્યા મોટી પછી આમાં ત્રણ સંખ્યામાંથી કઈ સંખ્યા પછી આવે તો કે એકાવન બાવન ત્રેપન ને ચોપન તો આમાં ચોપન આવે છે તો અહીંયા ચોપન મોટા કહેવાય પછી આમાંથી કઈ સંખ્યા છેલ્લે આવે તો કે સાઠ પાંચડાની લાઈનમાં સૌથી છેલ્લે સાઠ આવે છે ને તો સાઠ સંખ્યા છે તે મોટી પછી આમાં એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન ને સત્તાવન પછી સત્તાવન આવે છે તો આ સંખ્યા છે તે સત્તાવન મોટા છે આ બોક્સમાં બરાબર પછી સૌથી નાની સંખ્યા એની ઉપર આપણે ત્રિકોણ કરવાનું છે તો પાંચડાની લાઈનમાં સૌ પ્રથમ પહેલાં કોણ આવે છે તે જોવાનું છે આપણે એકાવન બાવન ત્રેપન બધાની પહેલાં ત્રણમાંથી કોણ આવી ગયું તો કે ત્રેપન આવી ગયા તો એની ઉપર આપણે ત્રિકોણ કરી દેવાનું છે પછી આમાં કોણ બધાયની પહેલાં આવે તો કે એકાવન સૌથી પહેલાં એકાવન આવે તો એકાવન છે એ ત્રણે ત્રણમાંથી નાના તો એની ઉપર આપણે ત્રિકોણ કરી દીધું પછી આમાંથી કોણ પહેલાં આવે છે તો કે એકાવન બાવન ત્રેપન ચોપન પંચાવન છપ્પન ને સત્તાવન આ ત્રણમાંથી પહેલાં સત્તાવન આવ્યા તો સત્તાવન નાના છે તો તેની ઉપર આપણે ત્રિકોણ કરશું આમાં એકાવન ને બાવન તરત બાવન આવી ગયા એટલે આ ત્રણમાંથી નાના છે બાવન બરાબર પછી તરત પછીની સંખ્યા લખો તો આપણે પાંચડાની લાઈન બોલવાની છે ચોપન પછી પંચાવન ઓગણસાઠ પછી સાઠ છપ્પન પછી સત્તાવન એકાવન પછી બાવન અઠ્ઠાવન પછી ઓગણસાઠ એમ તરત પછીની સંખ્યા બોલતું જવાનું છે અને ખાલી બોક્સમાં લખી દેવાની છે આમાં તરત પહેલાંની સંખ્યા લખવાની છે તો ત્રેપનની ઉપર શું આવશે તો કે બાવન પંચાવનની ઉપર તો કે ચોપન અઠ્ઠાવનની આગળ તો કે સત્તાવન સત્તાવનની આગળ છપ્પન બાવનની આગળ એકાવન એવી રીતે બરાબર હવે આમાં વચ્ચેની સંખ્યા તો વચ્ચેની સંખ્યામાં આપણે આ પંચાવનની તરત પછીનો અંક બોલવાનો છે બે પાંચડા પંચાવન પાંચડે છગડે છપ્પન અને પાંચડે સાતડે સત્તાવન એટલે વચ્ચેની સંખ્યા પંચાવન અને સત્તાવનની વચ્ચેની સંખ્યા આવી ગઈ બરાબર છે પછી બાવન પછી ત્રેપન અને ચોપન અઠ્ઠાવન ઓગણસાઠ અને સાઠ ચોપન પંચાવન અને છપ્પન થઈ ગઈ વચ્ચેની હવે અહીંયા આપણે નાની મોટી વચ્ચેની તરત પહેલાંની તરત પછીની સંખ્યાઓ શીખી ગયા બરાબર છે બાળકો આજે આપણે અહીંયા એકાવનથી સાઠ સુધીની સંખ્યા શીખા સ્વાપોથીમાં આ બંને પેજ તમારે વ્યવસ્થિત સુંદર અક્ષરે સમજી અને પૂરી દેવાના છે આજે આપણે પાકી નોટબુકમાં હોમવર્ક આપવાનું નથી આજે આપણે આટલું જ હોમવર્ક કરવાનું છે થેન્ક યુ બાળકો